गुड आफ्टरनून बाळकों, आपणे धोरण 4 માં વિષય ગણિત પાઠ 4 ટિક 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 પાઠનું નામ છે પેજ નંબર 36 ઉપર આ ઘડિયાળનો સમય જોતા શીખ્યા હતા અને આ ત્રણ ઘડિયાળ મેં તમને હોમવર્કમાં ઘરેથી લખવા પણ અને દોરવા પણ આપી હતી. હવે મને વિશ્વાસ છે કે તમે બધાએ હોમવર્ક કર્યું જ હશે. ત્યાર પછી આપણે પેજ નંબર 37 ઉપર જોઈએ. પેજ નંબર 37 નીચે આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવો. હવે અહીંયા તમને ઘડિયાળ દોરેલી આપેલી છે, સમય નીચે આપેલો છે, આપણે દર્શાવવાનું છે, સમયના કાંટા દર્શાવવાના છે. જો પહેલો જે અક્ષર હોય છે ને એ કલાક બતાવે અને આ મિનિટ, બરાબર. કલાક એટલે નાનો કાંટો અને જે થોડોક જાડો અને નાનો કાંટો હોય, મિનિટ એટલે મિનિટ એટલે મોટો કાંટો, અને સેકન્ડિયો કાંટો કેવો હોય તો કે સાવ પાતળો અને ફટાફટ ફરતો હોય એ. તો આપણે અહીંયા બે જ આપેલા છે એટલે આ કલાક કાંટો દર્શાવે અને આ મિનિટ કાંટો. તો ત્રણ છે એ કલાક કાંટો, તો જે આ પહેલો અક્ષર હોય ને ઈ કલાક કાંટો, એટલે એનાથી નાનો, એટલે આપણે આ કલાક કાંટો દર્શાવી દીધો. ત્યાર પછી 10 ઉપર 3 અને 10, તો 10 એટલે કેવી રીતે ગણવાનું? 3 ક્યારે વાગે? 12 ઉપર કાંટો હોય ત્યારે. 3 ઉપર નાનો કાંટો અને મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે. હવે 3 ઉપર 10 મિનિટ થઈ ગઈ છે, તો 12 ને 12 પછી 1 ઉપર આવે એટલે 3 ને 5, અને 1 થી 2 ઉપર આવે એટલે 3 ને 10. તો આપણે 3 ને 10 કરવાની છે, એટલે કે અહીંયા આવશે, બરાબર. દર્શાવી દીધું આપણે. ત્યાર પછી 6 ને 40, તો આમ કલાક કાંટો અને આ મિનિટ કાંટો. 6 એટલે 6 ઉપર રાખવાના, 6 થી થોડું વધી ગયું છે એટલે આપણે 6 થી થોડું આગળ દૂર રાખશું, બરાબર. 6 ઉપર 40 મિનિટ થઈ ગઈ છે. 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. 40 એટલે 6 અને 7 નંબર ઉપર 40 આવે. આપણે ઘડિયાળ દર્શાવાઈ ગઈ. ત્યાર પછી 4 ને 45, 4 ને 45, 3 અને 4, એટલે અહીંયા 4 ઉપર આપણે નાનો કાંટો આવશે. 45 એટલે જો 40 6 ઉપર આવ્યું, 7 ઉપર 35 અને 8 ઉપર કેટલા? 40 નંબર આવે. કઈ રીતે? 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 9 ઉપર, એટલે કે 45. એટલે કેટલા વાગ્યા કહેવાય? 5 વાગ્યા કહેવાય. ત્યાર પછી નીચે ઘડિયાળ છે 2 ને 20, તો પહેલો કાંટો મિનિટ કાંટો, તો પહેલો ક્યાં આવશે? નાનો અને થોડો જાડો, એટલે કે 2 નંબર ઉપર. અને 20 એટલે 12 ઉપર કાંટો મિનિટ હોય એટલે 2 વાગે કહેવાય. 5, 5 ને 5, 10, 15 અને અહીંયા 20, એટલે કે 4 નંબર ઉપર આવે ત્યારે 2 ને 20 થાય. ત્યાર પછી 3 ને 15, હવે 3 ને 15, તો આપણે એક કાંટો અહીંયા 3 ઉપર અને બીજો પણ અહીંયા જ આવશે. 15 એટલે 3 ક્યારે વાગે? 12 ઉપર હોય મિનિટ કાંટો ત્યારે. હવે આપણે 15 છે એટલે 5, 10 અને 15, તો મોટો કાંટો પણ અહીંયા જ આવશે, બરાબર. ચલો સરખો વ્યવસ્થિત કરી દઈએ. આપણે આ 3 માં નાનો કાંટો અને આ મોટો કાંટો, બરાબર, બે કાંટા જોડે થઈ ગયા ને 3 ને 15 મિનિટ, એટલે 5-5 મિનિટ દરેક આંકડાની વચ્ચે 5-5 મિનિટનો અંતર હોય. 5-5 લીટીઓ દોરેલી હોય, 12 ઉપરથી 1 ઉપર આવવું હોય એટલે 1, 2, 3, 4 5 આંકડા તમે કાંટા હોય પાર કરો પછી તમે 1 ઉપર આવી શકો, એટલે કે 5 મિનિટ. 7 ને 35, 7 એટલે 6 પછી 7 આવે એટલે નાનો કાંટો અહીંયા. 35 એટલે કેટલા થશે? 5, 5, 10, 15, 20, 25, 30 અને 35. 35 એટલે 7 ઉપર જ પાછો પરિવાર મોટો કાંટો, બરાબર. બે કાંટા ભેગા થઈ જશે, જેમ અહીંયા થયું એમ અહીંયા થશે. શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો હવે તમને રસ પડશે.
તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે? હવે તમે જ્યાં રહ્યો છો એ વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે? તો આપણે 6 વાગ્યા પહેલા, 6 વાગ્યા આજુબાજુ સૂર્ય ઉગી જાય છે સવારમાં. 6 વાગ્યા પહેલા સૂર્ય ક્યારે આથમે છે કે 6 વાગ્યા પછી, એટલે કે રાંજે સાંજ પડે એટલે રાતે 6 વાગ્યા પછી આથમી જાય છે. શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રોમાં જુઓ. એટલે કે દરેક મહિનામાં અને દરેક ઋતુ પ્રમાણે સમય, સૂર્ય ઉગવાનો સમય અને આથમવાનો સમય બદલાતો હોય છે. અને એ આપણે તમને સૂર્ય સમાચાર પત્ર હોય એની અંદર તમને જોવા મળતું હોય છે. ત્યાર પછી પેજ નંબર 38, ચિત્ર જોઈને આ સ્થળના સમયની કલ્પના કરો. હવે આ ચિત્ર તમને આપેલું છે એ સાંજના સમય જેવું આપણને દેખાય છે. ચલો નીચે વાંચે. આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે. પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે, એટલે કે રાતે 9 વાગ્યા પછી સૂર્ય આથમે, એટલે કે સૂર્ય જતો રહે છે. આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે, એટલે કે સાંજના સમયે, રાત્રિના સમયે આ ફોટો લેવામાં આવેલો છે. પરંતુ શિયાળામાં અહીં સાંજનો 4 વાગ્યાથી અંધારું થાય છે, એટલે કે શિયાળાનો સમય હોય ત્યારે 4 વાગે બપોર પછી ત્યાં જ ત્યાં અંધારું થઈ જાય છે. એટલે કે દરેક જગ્યાએ સૂર્ય આથમવાનો અને ઉગવાનો સમય અલગ અલગ હોય છે, ઋતુ પ્રમાણે, મહિના પ્રમાણે બદલાતો રહે છે. ત્યાર પછી શોધો. નીચેના ચિત્ર પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે? હવે આ ઘડિયાળ આપેલી છે, આમાંથી હું 2 કરાવીશ અને 2 તમારે જાતે કરવાની રહે છે. ચલો 3 અને કેટલી થઈ છે, 5, 10, 15, 20, 25 અને 30 અને 35, 3 ને 35 થઈ છે. તો હવે 3 ને 35 પછી અહીંયા આવતા કેટલો સમય લાગે? આ કાંટાને અહીંયા આવતા કેટલો સમય લાગે? 5, 10 અને 15 મિનિટ. તો કે 15 મિનિટનો સમય લાગશે, બરાબર. હવે આ મોટો કાંટો જ આપણે જોઈશું. મોટા કાંટાને 12 ઉપર આવતા કેટલો, જુઓ અહીંયા ક્યાં છે 12 ઉપર કાંટો છે, તો આ મોટો કાંટો અહીંયા આવે તો કેટલો સમય લાગે? 5, 10, 15 અને 20. તો અહીંયા પણ 20 મિનિટનો સમય લાગે છે. હવે આ 2 ઘડિયાળ છે તમારે જાતે હોમવર્કમાં કરવાની રહેશે. હવે પછીનો વિડીયો આપણે પછીના વિડીયોમાં જોઈશું. હોમવર્ક આપવું એ બધાએ ફરજિયાત કરવાનું રહેશે. હેવ અ ગુડ ડે. બાય બાય.